નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઋષિ ચિંતન એ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન મળી શકશે. અંધકાર અને ગૂંચવણ ભરેલા પ્રકૃત માર્ગ પર ચેનલ પ્રેરક માર્ગદર્શન આપશે. નિરાશામાં આશાનો સંચાર કરશે. વર્તમાન યોગની સમસ્યાઓનું સમાધાન માટે અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થાપના માટે તમે પણ જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપો. આજનો વિષય છે આત્માના આદેશનું પાલન કરો. હે મનુષ્યને આદે માનવ, તો પોતાની જાતને ઓળખ, કારણ કે તારી અંદર અને બીજાની અંદર એક દિવ્ય શક્તિ રહેલી છે, જે બહાર આવીને સંસારમાં રંગમંચ ઉપર જુદા જુદા પ્રકારના નાટક કરે છે તથા પ્રમાણિત કરે છે કે ઈશ્વર છે. જો તમે ખરેખર આધ્યાત્મિક ઉન્નતિ ચાહતા હો તો આત્માનો અવાજ ધ્યાનપૂર્વક સાંભળો અને તે પ્રમાણે કાર્ય કરો. દરેક શુભ સાત્વિક તથા દેવોચિત શક્તિનો ઉદ્ભવ સ્થાન તમારા પોતાના અંતરમાં રહેલું છે. સંસારની સર્વશ્રેષ્ઠ વસ્તુ ફક્ત એમાં જ સમાયેલી છે કે મનુષ્ય આત્મિક શક્તિઓનો કેટલો વિકાસ કરે છે. જો તે પોતાનો આત્મા કહે તેમ કરતો હોય તો તેની ઉન્નતિ ચોક્કસ છે. જે મનુષ્ય સંસારમાં સફળ જીવનના અભિલાષી હતા તે ભક્ત આધ્યાત્મિક પુરુષોએ સૌપ્રથમ પોતાના અંતર આત્માને જગાડવાનું કાર્ય કર્યું. અંતકરણ દ્વારા ધ્યાનથી સાંભળીએ તો ઈશ્વરની આજ્ઞાને જાણી શકીએ છીએ. જો તમે અંતરકરણનું આજ્ઞાનું પાલન કરવાનું શીખી લો તો તમારે મોટામાં મોટા ધર્મ પુસ્તકોમાં અટવાઈ રહેવાની જરૂર નહીં પડે, કારણ કે તે બારેખમ ગ્રંથો પણ અંતર આત્મામાં સદુપયોગનું પરિણામ છે. અંતકરણના અવાજના આદેશનું પાલન કરવું એ જ દુનિયાના તમામ ધર્મનો મૂળ છે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1954, પેજ નંબર 109.